તો ખૂબ જ ફૂંકવામાં આવે છે, પરંતુ ઘણા સ્થળે મુખ્ય હાઈવે જ ખાડાગ્રસ્ત છે. બોટાદના ભીમનાથ ગામ પાસેના હાઈવેની હાલત પણ ખૂબ જ બિસ્માર છે, જેને લઈ લોકોએ વિરોધ દર્શાવ્યો. સૌરાષ્ટ્રના મુખ્ય પ્રવેશદ્વાર અમદાવાદ અમરેલી હાઈવે પર રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ખરાબ રસ્તાથી કંટાળેલા લોકો આખરે રસ્તા ઉપર ઉતરી આવ્યા. લોકોએ ખાડાગ્રસ્ત રસ્તા પર બેસીને વિરોધ વ્યક્ત કર્યો. રસ્તા પર જ યજ્ઞ કરીને લોકોએ રામધૂન બોલાવી. લોકોનું કહેવું છે કે અધિકારીઓની આંખો ઉઘાડવા માટે તેમણે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. લોકોની માંગ છે કે અતિ બિસ્માર અને ખાડાગ્રસ્ત રસ્તાઓથી તત્કાલિક મુક્તિ મળે. આ છેલ્લા 6 મહિનાથી રોડ બિસ્માર હાલતમાં છે. અત્યારે આ કણક વાહન લઈને શું હાલીને જવું હોય તો તકલીફ પડે એવો રોડ છે, અને રોજ 1-2 એક્સિડન્ટ થાય છે, ગાડીઓ ઉતરી જાય છે. તકલીફનો કોઈ પાર નથી, સરકાર કંઈ જોઈતી નથી. ન છૂટકે અમારે અત્યારે આ કણે યજ્ઞ કરવો પડ્યો. યજ્ઞ દ્વારા જો એની આખું ખુલતી હોય તો અમે એ કરવા તૈયાર હતા, પણ હવે આ રોડ તાત્કાલિક બનવો જોઈએ, એ જ માંગ છે. તંત્રને માંગણી કરીએ છીએ કે જુઓ, તમે જાણો, ખુદ આવીને અનુભવ કરો કે કેવા રસ્તા છે. બસ એટલું જ તે, આવો એક વખત, કોકના જીવ બચે એવી અમારા પ્રયત્ન છે, અને એના માટે અમે બધા ગામ લોકો ભેગા થયા છીએ અને સરકારની પાસે માંગણી કરીએ છીએ. તમે જોઈ શકો છો, જો ટુ વ્હીલવાળાને અવારનવાર પંચર પડ્યા છે, ગાડીઓ એટલી બધી હેરાન થાય છે, ગાડીઓમાં રિપેરિંગ એટલું કરવું પડે છે. એટલે એના માટે ખાસ કરીને અમે યજ્ઞ કર્યો છે, જે કરીને PWવાળાને ભગવાન સદબુદ્ધિ આપે